અંજાર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી વાસણભાઈ સહિતના મહાનુભાવોના હસ્તે આ કચેરી ખુલ્લી મૂકવામાં આવી હતી અને અંજાર પંથકના લોકોને વિશેષ સુવિધા ઉપલબ્ધ થશે. હવે જોઈએ અંજારથી મારા પ્રતિનિધિ બળદેવપુરી ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. સંકલિત અને બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીનું રાજ્યમંત્રી વાસણભાઈ આહીર તથા જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી સહિતના મહાનુભાવો અધિકારીઓ પદાધિકારીઓ અને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આ કચેરી ખુલ્લી મૂકવામાં આવી હતી. ખાસ કરીને આ તકે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે આ કચેરી શરૂ થવાથી ખાસ કરીને પૂર્વ કચ્છના તમામ વિસ્તારના લોકોને સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીના જે કાંઈ યોજનાઓ છે, સરકારી યોજનાઓ છે, તેમનો વિસ્તૃત લાભ મળશે અને હવે તેમને ભૂત સુધી આવવું નહીં પડે તે પ્રકારની ખાતરી આપવામાં આવી હતી. સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીના ઉદઘાટન પ્રસંગે ખાસ કરીને અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, તાલુકા વિકાસ અધિકારી ત્રંબકપુરી ગોસ્વામી, અંજાર શહેર ભાજપના પ્રમુખ સંજય દાવડા, શાસક પક્ષના નેતા ડેનીભાઈ શાહ, કાનાભાઈ જીવાભાઈ આહીર, શામજીભાઈ ડાંગર, બેલાભાઈ મ્યાજરભાઈ છાંગા, દીપકભાઈ આહીર, જયેન્દ્રસિંહ જડેજા, લવજીભાઈ સોરઠિયા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર કે જેઓની તાજેતરમાં જ પુનઃ જિલ્લા પંચાયત ખાતે નિમણૂક થઈ છે તેઓ હીરાબેન ચૌહાણ, ચેતનાબેન ચોથાણી સહિતના લોકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી વાસણભાઈ આહીરનું પણ આ તકે વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિધિવત રીતે આ કચેરી ખુલ્લી મૂકવામાં આવી હતી. હીરાબેન ચૌહાણે સૌ મહાનુભાવોનું સ્વાગત પ્રવચનમાં શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.